જ્યાં ભરતી થાય છે ત્યાં વિવાદ ઉભો થાય છે તો આ તો એક્ઝામ અને ભરતીનું કેવું મોડેલ આનાથી માનો છો કે વિશ્વાસ સંપાદિત થઈ રહ્યો છે આ યુવાનોનો જુઓ વધારેમાં વધારે જ્યારે રોજગારી આપતા હોય મારે એ પણ આપને દ્રષ્ટાંત સાથે કહેવું છે કે પાણીની પાઇપલાઇન દ્વારા પાણી આવે તો પાઇપલાઇન ક્યાંક લીકેજ થાય તો એને રિપેર કરાય માનો કે રોજગારી આટલી બધી બહોળા પ્રમાણમાં આપતા હોય તો ક્યાંય ખોટું થાય તો એના ઉપર પગલાં લેવાય છે એમાં કાયદાકીય કાર્યવાહી કરાય છે અને જેના ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ છે એ આપને પણ આપતા જ ન છો આપને પણ જાણ છે કે જેલના સળિયાની પાછળ છે આ સરકાર ખૂબ પારદર્શક કામ કરે છે તમામ લોકો કાંડમાં 200 થી વધુ લોકો આ રીતે નોકરી કરી રહ્યા છે લાગી ગયા ધરપકડ કેટલાની થઈ ના આમાં જેટલા સંડોવાયેલા છે કે માધવ ભરતી કાંડ થયું એમાં કે એલઆરડીમાં કે હેડ ક્લાર્કમાં જેટલા લોકો સંડોવાયેલા હતા એ તમામ લોકો જેલના સળિયાની પાછળ છે અને એકેયને જામીન નથી